વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગણિતમાં આંકડાશાસ્ત્ર પ્રકરણમાંથી આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ શોધવાના બે દાખલા જોઈશું. સૌપ્રથમ, તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો અને બીજા વિડીયો મેળવવા માટે બેલ આઇકોનને પણ દબાવજો. નીચે આપેલી માહિતીનો મધ્યસ્થ શોધો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને વર્ગ અને આવૃત્તિ આડા આપેલા છે અને આપણે મધ્યસ્થ શોધવાનો છે. સૌપ્રથમ આપણે મધ્ય શોધવા માટે ત્રણ ખાનાવાળું કોષ્ટક દોરીશું, જેના પ્રથમ ખાનામાં વર્ગ, બીજામાં આવૃત્તિ અને ત્રીજા ખાનામાં આપણે સંચય આવૃત્તિ એટલે કે CF લખીશું. અહીંયા આપણને વર્ગ અને આવૃત્તિ આડા આપેલા છે તો આપણે કોષ્ટકમાં એને આ રીતે ઊભા લખી નાખીશું. ત્યારબાદ સૌપ્રથમ આપણે આ બધી આવૃત્તિનો સરવાળો કરીશું, જેને સિગ્મા FI પણ કહેવાય અને એને N પણ કહેવાય. આપણે અહીંયા સરવાળો કરીશું તો આપણને જવાબ મળશે 60. હવે આપણે ત્રીજા ખાનામાં સંચય આવૃત્તિ લખીશું. તો સૌપ્રથમ પહેલા વર્ગની આવૃત્તિ 9 છે તો આપણે 9 જ લખી નાખીશું સંચય આવૃત્તિની અંદર. ત્યારબાદ આ 9 અને બીજા વર્ગની આવૃત્તિ 16, આ બેનો આપણે સરવાળો કરીશું એટલે આપણને મળશે 25, જે બીજા વર્ગની સંચય આવૃત્તિ થશે. તેવી જ રીતે 25 અને 12નો સરવાળો કરીશું તો આપણને મળશે 37. 37 અને 7નો સરવાળો કરીશું તો 44. 44 અને 15નો સરવાળો કરીશું તો 59. અને 59 અને 1 એટલે કે 60. હવે આપણે મધ્યસ્થ વર્ગ શોધીશું. તો સૌપ્રથમ આપણે n ભાગ્યા 2 કરીશું. એનની કિંમત 60 છે, 60 ભાગ્યા 2 એટલે આપણને 30 મળશે. હવે સંચય આવૃત્તિના ખાનામાં 30થી તરત જ મોટી સંખ્યા 37 છે, અને 37 જે છે એ 12 થી 16 વર્ગમાં આવે છે, એટલા માટે 12 થી 16 એ આપણો મધ્યસ્થ વર્ગ થશે. અહીંયા 12 જે છે એની અધ્રસીમા છે અને 16 એની ઉર્ધ્વસીમા છે, એટલા માટે આપણે L બરાબર 12 આપણને મળશે. આ મધ્યસ્થ વર્ગ જે છે 12 થી 16 એની આવૃત્તિ 12 છે, એટલા માટે 12 બરાબર F થશે. હવે મધ્યસ્થ વર્ગ 12 થી 16 છે, એની આગળનો વર્ગ 8 થી 12 છે, એની સંચય આવૃત્તિ 25 છે, જેને આપણે CF કહીશું. આ રીતે આપણને એલની કિંમત 12, એફની કિંમત 12, CFની કિંમત 25 અને વર્ગ લંબાઈ જે અહીંયા 4 આપણને આપેલી છે. હવે આપણે મધ્યસ્થ શોધવાનું સૂત્ર મૂકીશું. તો મધ્યસ્થ M બરાબર L પ્લસ N ભાગ્યા 2 માઇનસ CF છેદમાં F ગુણાકારમાં C. આ સૂત્રમાં આપણે એલની કિંમત 12, N ભાગ્યા 2 એટલે કે 30, CFની કિંમત 25, એફની કિંમત 12 અને સીની કિંમત આપણે 4 મૂકીશું. ત્યારબાદ આપણે એનું સાદરૂપ આપીશું. તો અહીંયા અંશની અંદર 30 માઇનસ 25 છે, એટલે 30માંથી 25 જાય તો આપણને મળશે 5. માટે લખીશું આપણે 12 પ્લસ 5ના છેદમાં 12 અને ગુણાકારમાં 4. મિત્રો, હવે આપણે આગળનું સાદરૂપ આપીશું. તો 4 તરી 12 એટલે શું મળશે આપણને? 5 ભાગ્યા 3. હવે આપણે 5 ભાગ્યા 3 કરીશું તો જવાબ આપણને મળશે 1.66. માટે લખીશું આપણે M બરાબર 12 વત્તા 1.66. આપણે આ બેનો સરવાળો કરીશું તો આપણને મળશે 13.66. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોનને પણ દબાવો, જેથી મારા વિડીયો તમને મળતા રહે.